ચાલો અપૂર્ણાંક ચાર સપ્તમાંશ અને પાંચ સપ્તમાંશની સરખામણી કરીએ. વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરો કે કયા અપૂર્ણાંકની કિંમત મોટી છે. હું માનું છું કે તમે પ્રયત્ન કર્યો હશે, તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે બંનેમાં છેદ સમાન છે. એક રીતે વિચારીએ તો આ ચાર સપ્તમાંશ છે અને આ પાંચ સપ્તમાંશ છે, માટે આપણે ચાર સપ્તમાંશને ચાર ગુણ્યા એક સપ્તમાંશ તરીકે પણ દર્શાવી શકીએ અને પાંચ સપ્તમાંશને લખીએ પાંચ ગુણ્યા એક સપ્તમાંશ. હવે જો કોઈ વસ્તુના ચાર ગણા લઈએ અને તે જ વસ્તુના પાંચ ગણા હોય તો કોનું મૂલ્ય વધારે થાય? સ્પષ્ટ છે કે પાંચ ગણા વધુ કહેવાય, માટે એક સપ્તમાંશના પાંચ ગણા અહીં મોટા કહેવાય. આમ ચાર સપ્તમાંશ નાનો અપૂર્ણાંક છે અને પાંચ સપ્તમાંશ મોટો અપૂર્ણાંક છે. તો હવે આ બંનેની વચ્ચે આપણે લેસ ધેનની નિશાની મૂકીએ. આપણે સમજ્યા છીએ કે તે કઈ રીતે યાદ રાખવું. નાની સંખ્યા તરફ નિશાનીનો અણીવાળો ભાગ આવે તે રીતે નિશાની મૂકવી. આમ હવે તે વંચાય ચાર સપ્તમાંશ એ પાંચ સપ્તમાંશ કરતા નાની સંખ્યા છે, અથવા તો એક સપ્તમાંશના ચાર ગણા એ એક સપ્તમાંશના પાંચ ગણા કરતા નાના છે. હવે બીજી રીતે જોઈએ, પણ હવે સરખા છેદને બદલે સરખો અંશ હોય તેવી સંખ્યા લઈએ. ધારો કે આપણને હવે ત્રણ ચતુર્થાંશ અને ત્રણ નવમાંશની સરખામણી કરવી છે. આ બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે? ફરીવાર વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરો. જુઓ, પહેલા જણાવ્યું હતું તેમ અહીં છેદ સમાન નથી, પણ અંશ બંનેમાં સમાન છે. અહીં બંનેમાં છેદ સમાન હતા. આ સરખો અંશ જે ત્રણ છે. હવે ત્રણ ચતુર્થાંશને આપણે ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ તરીકે જોઈ શકીએ, જ્યારે ત્રણ નવમાંશને ત્રણ ગુણ્યા એક નવમાંશ પણ લખી શકાય. આમ ત્રણ ચતુર્થાંશ અને ત્રણ નવમાંશ આપેલ છે. હવે વિચારો કે ચતુર્થાંશ મોટો કહેવાય કે નવમાંશ. ધારો કે આપણી પાસે એક પૂર્ણ વસ્તુ છે. અહીં પણ એક પૂર્ણ વસ્તુ લઈએ. બંનેના કદ સમાન છે તેમ માની લઈએ. ચતુર્થાંશ એટલે કોઈ એક પૂર્ણ સંખ્યા કે વસ્તુના ચાર સરખા ભાગ, અને નવમાંશ એટલે તે જ વસ્તુ કે સંખ્યાના નવ સરખા ભાગ. તો ચાલો આ આકૃતિના ચાર સરખા ભાગ કરીએ. એક સરખા ચાર ભાગ દેખાય એ રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. આ બે સરખા ભાગ છે અને આ થયા ચાર સરખા ભાગ. લગભગ તે એક સરખા દેખાય છે. આમ આ એક ભાગને એક ચતુર્થાંશ તરીકે દર્શાવી શકાય. અહીં નવ સરખા ભાગ કરીએ. પહેલા એક સરખા ત્રણ ભાગ કરીએ, માટે આપણને મળ્યા તૃતીયાંશ. હવે આ દરેક ભાગના ત્રણ સરખા ભાગ કરીએ. શક્ય હોય તેટલું સારી રીતે દોરવાનો પ્રયત્ન કરું છું. પૂર્ણના નવ સરખા ભાગ, અને આ કહેવાય એક નવમાંશ. કોઈ વસ્તુના ચાર સરખા ભાગ કરો તો તે દરેક ભાગ એ તે જ વસ્તુના નવ સરખા ભાગ કરતા મોટો હશે. એક નવમાંશ એ એક ચતુર્થાંશ કરતા નાના કહેવાય. આમ ત્રણ નવમાંશ એ ત્રણ ચતુર્થાંશ કરતા નાની સંખ્યા છે તેમ કહેવાય. ફરી એકવાર સમજીએ કે લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની મૂકવા માટે ધ્યાનમાં રાખવું કે નિશાનીનો અણીવાળો ભાગ નાની સંખ્યા તરફ હોવો જોઈએ, માટે તે આ રીતે દેખાય. આ ગ્રેટર ધેનની નિશાની છે અને આ લેસ ધેનની નિશાની છે. હવે જોઈએ કે ડાબી બાજુની સંખ્યા શા માટે મોટી છે. ત્રણ ચતુર્થાંશ એ ત્રણ નવમાંશ કરતા કેમ મોટી છે? ચાલો આકૃતિમાં જ સમજીએ. ચતુર્થાંશના ત્રણ ગણા આ ત્રણ ભાગને રંગીન દર્શાવીએ, એક બે અને ત્રણ. જ્યારે નવમાંશના ત્રણ ગણા આ ત્રણ ભાગ, એક બે અને ત્રણ. હવે તમે જોઈ શકો કે છેદ મોટો હોય ત્યારે કોઈ પૂર્ણ વસ્તુ કે સંખ્યાના વધુ ભાગ કરવા પડે, માટે દરેક ભાગ નાનો મળે. આમ છેદને મોટો કરતા અપૂર્ણાંક નાનો મળે અને અંશને મોટો કરતા
અપૂર્ણાંક મોટો મળે.